जय सच्चिदानंद, नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सव साहुणम, ऐसो पंच नमुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव पाव पणासनो, सव पाव पणासनो, मंगलाणम च सवेसिम, मंगलाणम च सवेसिम, परमं हवै मंगलम, परमं हवै मंगलम, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री दादा भगवान, हे श्री दादा भगवान, हमने शुद्ध उपयोग पूर्वक, हमने शुद्ध उपयोग पूर्वक, सत्संगमां बेसवानी, सत्संगमां बेसवानी, सत्संग सांभळवानी, सत्संग समझवानी, અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો, અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો, ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું, સુચરણોમાં સમર્પણ કરું છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ, હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સોરી આઈ ગોટ ડિસ્કનેક્ટેડ, એક મિનિટ, હા, સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ, એક મિનિટ, જય સચ્ચિદાનંદ, સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ, એક મિનિટ, અમે તો બોયલા જ નથી કોઈ, ના હવે અહીંયા તમે બોલો એ પેલા બોલી નાખો તો સારું કહેવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ,
જય સચ્ચિદાનંદ. સોરી મારું ડિસ્કનેક્ટ થઈ ગયું પાછું. જય સચ્ચિદાનંદ. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વસની પ્રેમ અખંડ પૌરુષે અપરાક્રમી. લાગે જેને લગ્ની તેજ માણેક રૂપતા, અનાદિથી વીર લાજ જંખતા અભેદતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. રાત દિવસ જાગ્યા છતાંય આંખે બાર નહીં, શુદ્ધ પ્રેમી વીર હો સ્વીકારે સાભાર સહી. આશક માશુક બેઉ એક થવા ઝૂરતા, નિષ્પક્ષ પાતી થયે સ્વયં પ્રેમી ઝૂમતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ, નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. એક વાર વીતરાગ પરમાનંદ ચાખી જા, નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ, જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્ર કાળ કર્મે અબાધિત. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા, ભક્ત ભગવાન અભેદ અમિ કુંભો છલકતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. સામૂહિક ચોવીસિયા સર્વપરિ મૂરતા, જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા, જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધ તા, શણગારે સ્વપન સત્ય એજ પ્રેમી શુદ્ધતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થોડું શોર્ટ માં બ્રીફ કરશો? એકદમ શોર્ટ માં કરું છું. સારું સારું. જેમ આપણે ક્યારેક કોઈક સફર માં જતા હોય, ટ્રાવેલિંગ કરતા હોય,
तो आपने भी इच्छा थाय कि आप बस में जता हो ट्रेन में जता हो प्लेन में जता हो सफर हो भले एक कलाक नहीं हो बे कलाक नहीं हो के पांच कलाक नहीं हो तो आपकी इच्छा एवं हो अपनी आजूबाजू वाला जो सहयात्री हो जरा आपने सारा मळे અને બીજા લોકો પણ એમ જ સોચતા હોય કે મારી આજુબાજુમાં જે આવે એ મને સારા મળે કે જેથી સફર આસાનીથી સારી રીતે સફર થઈ જાય એમ રાઈટ પણ દાદા ભગવાને આપણને આ જીવનની અંદર જે અત્યારનું જે જીવન પ્રાપ્ત થયું છે એ પણ એક સફર છે એની અંદર દાદા ભગવાને આપણને એવું સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું છે કે હવે આપણે આ જીવન મરણની ઘટમાળમાંથી બહાર નીકળી ગયા આપણે પોતે કોણ છે તે સ્વરૂપનું ભાન આપણને કરાવી દીધું આપણને અસંગ બનાવી દીધા અને હું પોતે આત્મ સ્વરૂપે છું એનું ભાન પણ આપણને દાદા ભગવાને કરાવી દીધું એની માટે દાદા ભગવાને આપણી પાસેથી કોઈ જાતની અપેક્ષાઓ રાખી નથી આપણે જેમ છે તેમ જ આપણને સ્વીકારી લીધા અને આપણો ઉદ્ધાર એમની એમની જ્ઞાનથી આપણો ઉદ્ધાર એમણે કરી આપ્યો સામે એમણે કોઈ જાતની માંગણી કરી નથી કે તમારે આવું કરવાનું આવું નહીં કરવાનું એના એવું એવું અલૌકિક આ જ્ઞાન આપણને આપી દીધું છે કે જેની જોડ આ દુનિયામાં ક્યારે જોવા ન મળે અને પ્રત્યક્ષ દાદા ભગવાન જે રીતે શાસ્ત્રોમાં વર્ણન છે જે રીતે બધાએ કલ્પના કરેલી એવી રીતે દાદા ભગવાન આ જીવન જીવી ગયા અને આપણને જીવંત દાખલો આપીને આપણને તે સ્વરૂપ જ કરી ગયા છે ફક્ત આપણે હવે આપણા કર્મો જે નિકાલ થઈ રહ્યા છે એને જોયા જાણ્યા કરવાનું છે નવા કર્મ બંધ પણ આપણને હવે પડતા નથી માટે નિશ્ચિંત થઈને હવે આપણે દાદા 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 કરતા કરતા આ ભાવ આત્મા હેતુ કાજે વાપરી અને મોક્ષગામી થઈ જવાનું છે એક કે બે અવતારની અંદર આપણે સિમંદર સ્વામી પાસે મહાવિદેહ ક્ષેત્રે પહોંચી જવાના અને ત્યાંથી આપણો મોક્ષ આગળ થઈ જશે જય સચ્ચિદાનંદ બહુ સરસ દાદા દાદા કરતા છૂટી જવાનું છે બસ 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 બીજું કશું જોવા જેવું નથી હવે ક્યાંય એટલે એક આપણે ખાલી એનો થોડો સમજણ લઈ લઈએ કે દાદા દાદા કે એટલે લોકોને એ વ્યક્તિ સ્વરૂપ સમજાય પણ આપણે ફરી ફરી કેવું કેવું જરૂરી પડે છે કારણ કે વ્યક્તિ સ્વરૂપ અને વ્યક્તિના પ્રભાવમાં જ આપણે જીવેલા છે અને દાદા એની સમજણ પણ બહુ સરસ આપી છે કે જ્યાં વ્યક્ત થયેલું છે શું તો ઐશ્વર્ય વ્યક્ત થયેલું છે ને એમને વ્યક્તિ કહેવાય બિચારો કદાચ આપણે વ્યક્તિ કહેતા મનુષ્યને જ વ્યક્તિ કહીએ અને પૂર્ણ કળાનું મન પૂર્ણ દશાની બુદ્ધિ તો કીધું કે અહીં જ કર્મ બંધાય છે અને અહીંથી છૂટી શકાય અહીંથી જ છૂટી શકાય એટલે દાદા દાદા કરીએ એ દાદાને માટે આપણે કહીએ છીએ અને બધા જાણે છે કે દાદા એટલે જે સમજણમાં અનુભવમાં પ્રૌઢ થયેલા છે અને એવા અનુભવ તે કેવા હતા કે દાદા ભગવાન કીધા કે જે જ્ઞાન સ્વરૂપે અનુભવ સિદ્ધ થયેલા છે અને જબરજસ્ત એમણે આજ લગી એમના હસ્તે ઘણું બધું કાર્ય થયેલું છે આગળ પણ ઘણું કાર્ય કરીને આવેલા છે છતાં ક્યારે કશે કોઈ જશ લીધો નથી જેના પરિણામે એમનું જે આ યશ નામ કર્મ ખુલ્લું થયેલું છે એ છેક આખા અર્ધકાળ ચક્ર સુધી ચાલવાનું છે આગળના એટલે એ દાદા ભગવાનનો યશ નામી યુગ દ્રષ્ટા પુરુષનો આપણે સંપૂર્ણ લાભ લેવાનો છે અને એને જ આપણે દાદા દાદા કહીએ છીએ બહુ સરસ જય સચ્ચિદાનંદ ઓકે ચાલો કશ્યપજી પધારે જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ. વચ્ચે આખા બ્રહ્માંડ ના માલિક સદેહ સીડી 82
एक जोर से बोलते, पीछे का शब्द खा जाते हो, मुंह में मत बोलो, बाहर ही, दोनों बाहर ही बोलिए। 86 सही है? 82 बोलो, मुझे 86 सुनाई दिया था। जय सच्चिदानंद, एक मिनट। हाँ ओके डॉक्टर साहब बोलियो। हाँ, आमा फर्स्ट पैराग्राफ में छे आखा ब्रह्मांड ना मालिक सदेहे परम आश्चर्य प्रणाम, आ क्लियर छे। सर्व आत्मे निर्भेद दादा हे मूर्तिमान मोक्ष स्वरूपी अनाम, आ थोड़ो समझाओ थोड़ो। सर्व आत्मे निर्भेद, आ एवं मांग कहवा मांगे छे कि सर्व आत्मा ना निर्भेद एवा दादा छे मूर्तिमान सदेहे सदेह જેનો દે સાથે ભગવાન પ્રગટ્યા દેવું છે, એવો કે અનામ ના શું અર્થ છે? અનામ, હા બરાબર છે, બરાબર છે, અનામ ના શું અર્થ છે? અનામ, હા, ઉસકા નામ જો નામ હે તો ગુજરાતીમાં ચાલશે, એમને ખબર પડે છે। હા હિરેનાંદજી, તો કે એ એ આ જે નામ છે, તો કે હમણાં જે વાત કરી ને કે આપણે જયારે પણ કોઈની પણ ભજના કરી છે તો વ્યક્તિની જ કરી છે પરમાત્મા સ્વરૂપ, એ અનામ, નામ વગરના। મૂર્તિમાન એટલે મૂર્તિમાન નું થોડું કહું, દેહ સાથે, દેહ સાથે ભગવાન હાજર હોય, અને પછી મન ના વિકારે રાગ દ્વેષ ભરેલા હિસાબ મૂળતા સ્વીકારે ભ્રાંત કેડે કરેલા લિબાસ, થોડું આ મન ના વિકારે રાગ દ્વેષ, આ રાગ દ્વેષ મનના વિકાર આવે ત્યારે રાગ દ્વેષ થાય, એવી રીતે કહેવા માંગે છે? મનના વિકાર થી રાગ દ્વેષ છે, એટલે મન જે છે એ પરફેક્ટ સમ્યક નથી થયું। બુદ્ધિ સમ્યક તો બુદ્ધિ માં આવે છે ને? હા હા, એટલે મન સમાધાન ના પામ્યું હોય ને એને કહેવાય છે। અચ્છા, મનના વિકાર મનના ગાંઠ આવે તો રાગ દ્વેષ, એટલે મન સમાધાન ક્યારે પામે કે ફક્ત આ આજ્ઞાપૂર્વક સમાધાન પામે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું। મનના વિકાર એટલે મનમાં ગાંઠ હોય તેવું ના, એ વિકાર એટલે એનો જે ઝેર છે એની વાત છે। વિકાર એટલે એક પ્રકારનું ઝેર, એમ વિકાર એટલે આમાં એવી રીતે સ્પંદન થયા કરે રાગ દ્વેષ નો, જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એ સિવાય જે આપણો જે વ્યવહાર છે એને એ જે મનમાં જે થાય છે એ મનના વિકાર કહેવાય। મનમાં સ્પંદન થયા કરે કે રિલેટિવ બાબત, વિકાર એટલે જે જે છે નહીં એને છે કે, તો મનમાં તો સ્પંદન ઉઠે ના? હું સ્પંદનની વાત કરું છું, સ્પંદન ઉઠે એવી સ્પંદન ઉઠે કે હો, સ્પંદન ઉઠે, વિચાર આવે, મનમાં વિચાર આવે, બધું જ વસ્તુ હોય ને। હા, રાગ તો આમાં છે, રાગ દ્વેષ ઉત્પન્ન હોય એવી કહેવા માંગે છે? મનના વિકારે રાગ દ્વેષ, મનના વિકારે રાગ દ્વેષ જ ઉભા થાય ને, કારણ કે અજ્ઞાન રૂપી મન છે, ભરેલા હિસાબ અજ્ઞાન રૂપી મન છે, એટલે એમાં રાગ દ્વેષ જ થાય। તો આ ભરેલા હિસાબ ના આધારે એવી થાય છે? ભરેલા હિસાબ, આ ભરેલા હિસાબ ને આધારે, ભરેલા હિસાબ ને આધારે જો એ આજ્ઞાપૂર્વક વ્યવહાર ના કરે તો એને રાગ દ્વેષ ઉભો થાય ને મનમાં।
मूर्ता स्वीकारे भ्रांत कैडे, मूर्ता स्वीकारे भ्रांत कैडे करेला लिबास, अथवा लिबास ना सु अर्थमा आवे छे। लिबास मने खबर थी, दीपकानंद जी समझावे छे। कपड़ा कपड़ा मन वचन काया ना कपड़ा करेला लिबास। मूर्ता स्वीकारे भ्रांत, मूर्ता स्वीकारे मूर्ता એટલે અજ્ઞાન कौन, अच्छा अजीब मूर्ता स्वीकारे એવી રીતે સુ अजीब मूर्ता स्वीकारे मूर्ता स्वीकारे भ्रांत कैद करेला लिबास। भ्रांति तो खबर पड़े, हाँ अजीब जीव जीव એવી રીતે કરે ના એટલે પોતે 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 જીવ અજ્ઞાન અજ્ઞાન ના પ્રભાવ માં હા પ્રતિષ્ઠિત આત્મા હા ઓકે તો આ પોતે પ્રતિષ્ઠિત આત્મા નહીં હા પોતે અચ્છા પોતે આ પોતે અહંકાર અહંકાર વાળો ઓકે પોતાના પોતાના થોડો મન ના વિકારે રાગ દ્વેષ આ થોડું સમજાવો મન ના જો मनना कया प्रमाणे चाले छे ने बता अने मनमा मन बधु सरकू छे ए बगाड़वाड़ू छे मनमा ऊंधू ऊंधू गांठ पड़ेली एटले बधी आणा आवडा अभिप्रायो जे पड़ेला गांठो पड़ेली गांठो हां बराबर एटले मनना विकारे राग द्वेष थाय कारण के पोताने ज्ञान नथी जी ए बधा भरेला हिसाब छे अच्छा ख्याल आव्यो एटले एम जे कीधु छे ने मड विक्षेप अने अज्ञान एटले मनना मड चित विक्षेप एटले ज्यां त्यां भटके छे ते अने मूळमां अज्ञान छे बराबर हवे जो मन निर्विकारी थाय एटले मड वगरनुं थाय मन मड वगरनुं थाय एटले कचरा कचरा वगरनुं थाय ते आखो रस्तो छे मुक्तिनो અને પછી છે નીચ સ્વરૂપ દાની મોક્ષ દાની અપવાદ સપનાની તો ટાળે દોડધામ આંતરિક શત્રુથી એ દોષથી બાંધે વિતરાગ અભ્યાસે ત્રિદંડ સલામ આ અપવાદ અપવાદ મોક્ષ અક્રમ માર્ગ નું અપવાદ કીધું નીચ સ્વરૂપ દાની મોક્ષ દાની અપવાદ અક્રમ માર્ગ માટે લખ્યા છે અપવાદ બોલો હિરેનાનજી આપ સમજાવો સાહેબ જો નિજ સ્વરૂપ દાની મોક્ષ દાની એ તો અપવાદ સ્વરૂપે જ હોય છે ને અચ્છા આ કાલમાં આ કાલમાં હમણાં હમણાંની જ વાત કરીએ ને આપણે હા સપનાની ટાળે દોડતા કેવા સપના કયા સપના હા એટલે પોતાની માન્યતાના સપનાની ટાળે જે દોડધામ એમાંથી આ મોક્ષ દાની અપવાદ આપણને કાઢી આપે છે અચ્છા આંતરિક શત્રુ થી આંતરિક શત્રુ કયા આંતરિક શત્રુ આંતરિક એટલે અજ્ઞાન મૂળ તો તો એની સાથે દોસ્તી બાંધે વિતરાગ થોડું આ સમજાવો એને ઓળખી લઈને હા એટલે પછી એના પક્ષે બેસે નહીં ને ઓન એને ઓળખી લે દુશ્મન ને ઓળખી લીધા પછી એના પક્ષે બેસે એની જોડે ઝઘડો ના કરે ઝઘડો ના કરે પણ એની હા હા ના કરે સમાધાન લાવે એવી રીતે સમાધાન નહીં એનું સાંભળે નહીં સાંભળે અચ્છા દોસ્તી દોસ્તી એટલે દોસ્તી ફ્રેન્ડશિપ દોસ્તી એટલે એની જોડે ઝઘડો નથી દુશ્મન હોવા છતાં ઝઘડો નથી પોતે વિતરાગ ભાવે રહીને એનો અભ્યાસ કરે છે અને જ્યાં દંડ પડે છે ને એટલે જે સફરિંગ આવે છે એને સલામ કરતા જાય અચ્છા એવી રીતે ઓકે અને એટલે પોતે એમાં ભળતા નથી ઓકે ક્લિયર જોઈ જોઈને એમાંથી નીકળતા જાય અને પછી ભૂલા પડેલા બાલ અસમજન ને મૂંઝવન સત્કામી દૂધે છાંટ મોક્ષ જ્ઞાન મેલવન આ ભૂલા પડેલા બાલ એ તો ના ખબર પડે ખોયા હુઆ બાલક तो समझ नहीं है और पजल है पोते पोते नु पोते माटे छे ना अज्ञान ना पहला स्थिति छे सत्कामी सत्कामी थोड़ो सत्कामी माटे थोड़ो साची समझण एटले
મોક્ષ જ્ઞાન મેળવણ એટલે જેમ દૂધમાં મેળવણ નાખે તો દહીં થઈ જાય ને ફર્સ્ટ ક્લાસ, તેવી રીતે સહેજે જમાવે સહેજા મોક્ષ પરિણામ આવે જ્ઞાન થકી, એટલે જ્ઞાન ના મેળવણ થી મોક્ષ થાય. સહેજે જમાવે સહેજ આત્મે પ્રજ્ઞા દહી પરિણામે ધર્મ મોક્ષ મોક્ષ ધામ જોયા જાણ્યા ને સુન્યામાં નથી તે આ સિદ્ધાર્થ પ્રગટ નિષ્કામ. આ સહેજ આત્મે માટે થોડું સમજાવો. સહેજ આત્મે સહજ આત્મા એટલે સહેજે આત્મા પોતે સહજ છે પણ એટલી સહેલાઈથી પ્રજ્ઞા દહી બનાવી આપે છે આપણને કે આપણે મોક્ષ સ્વરૂપ થતા જઈએ છે એનાથી પરિણામે ધર્મ મોક્ષ ધામ. સહેજ આત્મે એટલે આ વ્યવહારનું સરળતા સહજતાથી ઉકેલ લાવે એવી રીતે છે. એટલે પ્રજ્ઞા એવી છે આમાં શું છે શ્રીમદ રાજચંદ્રજી શું કીધેલું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે આત્મા પોતે સહજ છે અને એ જ પરમ ગુરુ છે અને તે હું છું. હવે એ અહીંયા પ્રજ્ઞા જે જાગૃત થાય છે ને તે આપણને બધી રીતે હેલ્પ કરે છે મોક્ષમાં પહોંચવા માટે. તો આ પોતે પણ સહજ થઈ જાય એવી રીતે. હા, જેનું ધ્યાન કરે એવા થાય સહજાત્મ સ્વરૂપ નું ધ્યાન કરે તો પોતે સહજ થતા જાય. તો આ સિદ્ધાર્થ પ્રગટ નિષ્કામ આ ગમે ત્યારે પણ હોય ને એટલે આ પ્રગટ દાદા ભગવાન. અચ્છા, પ્રગટ દાદા સિદ્ધાર્થ પ્રગટ નિષ્કામ. સિદ્ધાર્થ એટલે જે સિદ્ધત્વ પ્રમાણે એવા અને પ્રગટ એટલે ખુલ્લા છે તે અને નિષ્કામ એટલે કોઈ પણ સમજી ગયો. પછી આત્માની અનુભૂતિ શબ્દ વર્ણાય નહીં. આ દાદાના સંજીવની પદ મૂરઝાય નહીં. સંજીવની પદ સમજાય એવી છે આમ જણાવો એ તો ઉપયોગ કરતે ને. સંજીવની પદમાં મૂરઝાય નહીં એટલે સંજીવ દાદાજીના સંજીવની પદ્મ એટલે શું. પદ્મ એટલે શું. ફૂલ મુરઝાય નહીં. દાદાથી સજીવન થયેલા ફૂલ એટલે મનુષ્યો મુરઝાય નહીં ક્યારે પણ. પદ્મા મીનિંગ સમજાય. અહીંયા પદ્મા સુખ કે કોનો કીધું. પદ્મ માણસો સંજીવ દાદા ફૂલો સંજીવની પદ્મ એટલે સંજીવની પામેલા પદ્મ ફૂલ એટલે આ માણસો ક્યારે મુરઝાય નહીં. જ્ઞાન પામેલા માણસોનો વાત કરે. રાઈટ, ઓકે. કાયમી ઉકેલ વાળા જ્ઞાનીનો અમર પટ્ટે નિશંક સાધના સ્વગાન. આ થોડું સમજાવો. કાયમી ઉકેલ વાળા જ્ઞાનીના અમર. કાયમી ઉકેલ વાળા નહીં ખબર પડે. હા, જ્ઞાનીના અમર પટ્ટે. અમર પટ્ટે એટલે જ્ઞાની પુરુષના અમર માર્ગ ઉપર અમર સમજણ કે જેનાથી આપણે અમર થઈએ. ઓકે, અને પછી નિશંક સાધના. લાસ્ટ પેરાગ્રાફ માં હતા દાદા કૃપા ફલ જો કુઈત મૂળ ધામ નું. આ કુઈત ના નથી મને દે તો આપણે ભરતભાઈ ને પૂછ્યું. ભરતભાઈ બોલો. દાદા કૃપાર્થ ફળ જો. એ ભરતભાઈ છો કે? ઓકે, ખબર નથી. ક્વિટ તો પછી જો જો કે અને લાસ્ટ બે લાઈન ના સુને બોલે ઈ ઈ ઈન કે કોને માટે કીધું. સુને બોલે કોણ સાંભળે ને કોણ બોલે. શુદ્ધાત્મા કે કોણ બોલે. પોતે બોલે એટલે નામધારી બોલે તે. નામધારી જો જાણતા એ પોતે જાણતા એટલે પોતે એને જુએ છે. જો લખનાર એટલે હવે આ કવિરાજે પોતાના માટે આવ્યા. લખનાર કોણ છે? આ કવિરાજ. હા, આ મૂળ દાદા ભગવાન. આ મૂળ એટલે એટલે જે સુણે બોલે એ જે જાણે છે ને અને જો એને જે જુએ છે લખનાર ને જુએ છે એ દાદા ભગવાન છે. અચ્છા, નવનિત્ય મંદિર સ્વપ્નિલ સાક્ષાત્કાર નું અર્થ સમજાવ. પ્રત્યક્ષ આજ તેજ પામ એટલે આજે જે પ્રગટ થયેલું છે તે બધા પામો એમ કરીને ભાવ થાય.
બોલો ને પણ એમાં શું કીધું છે આ સ્વપ્નિલ ના સપનામાં સપના ના સાક્ષાત્કાર કેવા સપના ના સાક્ષાત્કાર એટલે જે અનાધિકાર થી છૂટવાનો ભાવ કરેલો ને તે આ નવનીત નવનીત એટલે કવિરાજ આજે મંદિર બન્યા એમ તો એ જેનાથી થયા એ પ્રત્યક્ષ આજ તેજ પામ ખ્યાલ આવ્યો એક મિનિટ સ્વપ્નિલ સ્વપ્ન આ સ્વપ્ન છે કવિરાજ ના જી ના કે સાક્ષાત્કાર અરે જે સપનામાં હતું ને તે સાક્ષાત થયું એમ ધન્યવાદ નસો ને પેલી એ કરે ને એવું જોઈએ બરાબર જય સચ્ચિદાનંદ ઓકે હતીમભાઈ હતીમભાઈ અરે અનમ્યુટ કરી નાખી એક મિનિટ હા હતીમભાઈ હા બોલજો હતીમભાઈ જય સચ્ચિદાનંદ આપણે દાદા ભગવાન ના સત્સંગ આપણે જે સાંભળીએ છીએ ઘણી વખતે દાદા ભગવાન એમ બોલે કે આ હું ટેપ રેકોર્ડ બોલું છું ટેપ રેકોર્ડ બોલું છું ઓરિજિનલ ટેપ રેકોર્ડ તો હા એટલે એ જે છે બોલે એમ કે છે આ ટેપ રેકોર્ડ બોલે છે તો એનો દાદા ભગવાન નો એ કહેવાનો જે બેસ્ટ પાવર મને સમજો ટેપ રેકોર્ડ એટલે સમજો એકચ્યુઅલી એટલે જે 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 સ્થૂળ ભાગ છે ને એની વાત કરે છે એટલે એ કયા કઈ વાત માટે નીકળેલી વાત છે તો કે દાદા ભગવાન તો કે દાદા ભગવાન એટલે કોણ કે આ ફોટામાં દેખાય છે દાદા ભગવાન સામે દેખાય છે કોણ છે અને બોલે છે કોણ છે તો કે આખો એ સ્થૂળ ભાગ છે ખ્યાલ આવ્યો કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડર છે અને મૂળ દાદા ભગવાન જેમને પ્રગટ થયા છે એ અંબાલાલ ભાઈ ને અને એ જે બોલે છે એના જ્ઞાતા દ્રષ્ટા છે તમે શ્રોતા છો દાદા ભગવાન કે આ બોલે છે કોણ બોલે છે તો કે દાદા ભગવાન તો કે નોય દાદા ભગવાન મૂળ દાદા ભગવાન એનો જોનારો અંબાલાલ કે આ બોલે છે કોણ તો કે ઓરિજિનલ ટેપ રેકોર્ડર બોલે છે તમે એના શ્રોતા છો અને અમે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ એટલે દાદાની દરેક વાણી જયારે જયારે જે કઈ શબ્દ બોલ્યા એ એક પણ પોતાના નથી પોતે ફક્ત જોનારા જ રહ્યા છે ફક્ત એટલે બધું જ દાદા ભગવાન મતલબ પ્રગટ દાદા ભગવાન જ બોલ્યા છે એના પોતાની વાણી નથી એમ પોતે જોનારા જ બનેલા એને જોનારા છે એટલે એ સેન્સમાં આ વાત કરેલી ઓકે અમે તમે એના શ્રોતા છો અને અમે એના જ્ઞાતા દ્રષ્ટા છીએ ઓકે હા એટલે આપણે જયારે સાંભળીએ છીએ દાદાને જયારે જયારે તો આપણે શ્રોતા ત્યાં સાથે સાથે એ પોતે જોનારા ત્યાં અંદર જે વ્યક્તિ દાદા ભગવાન ખુદ એ બોલનારા છે આપણે એ સમજવા એટલે આજે દેખાય છે આજે તો અંબાલાલ ભાઈ અંબાલાલ છે ભદ્રણ ગામના એવું દાદા એ દેખાય અને આ બોલે છે કે ઓરિજિનલ ટેપ રેકોર્ડર ઓરિજિનલ ટેપ રેકોર્ડર ઓકે અને દાદા ભગવાન કોણ તો કે જે અંદર પ્રગટ થયા છે પ્રગટ થયેલા છે એ દાદા એ દાદા આ સેન્સમાં વાત છે બરાબર સમજાય જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ કોઈ પૂછનાર હોય તો હાથ ઊંચો કરજો હરેન્દ્રભાઈ
હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી. જય સચ્ચિદાનંદ સાહેબ. હમણાં આપણે આ ગુરુ પૂર્ણિમા ઉજવી, બરાબર. હવે સ્થૂળમાં આપણે જો વાત કરીએ, જે દાદા ભગવાને આપણને જ્ઞાન આપ્યું અને છૂટા પાડ્યા ફાઇલ અને ફાઇલ સાથેના હિસાબો, બરાબર. હવે આ નામધારી ફાઇલ નંબર 1 અને જ્ઞાન આપનાર ગુરુ, એની સાથે જે સંકળાયો છે વ્યવહાર, હવે આ મારે સ્થૂળ સૂક્ષ્મમાં કઈ રીતે સમજવું? કારણ દાદા ભગવાન કે છે કે અમે કોઈના ગુરુ થયા નથી, બરાબર, અને ગુરુ કોઈને બાંધે નહીં, પણ આપણો પરમ વિનય છે કે આપણે ગુરુને છોડવા નથી, બરાબર છે. આ આપણો પરમ વિનય છે, કારણ છેક સુધી મોક્ષ માર્ગ સુધી આપણને એની જરૂર છે. તો આ મારે આ ફાઇલ ને ફાઇલ તરીકે કઈ રીતે સમજવી? એટલે સ્થૂળ સૂક્ષ્મ સમજવાનું છે, બરાબર ને. એટલે આ જે આપણે વ્યવહારમાં એક આપણી સાથે આ જે બન્યું કે ફાઇલ અને ફાઇલના વ્યવહારથી છૂટા પડો, તો આ ભાગમાં હવે મારે કઈ જાગૃતિ રાખવાની કે મારે ગુરુને પકડી પણ રાખવાના છે અને ગુરુથી મુક્ત થઈને મોક્ષમાં પણ જવાનું? એટલે આ તમે હમણાં જે સ્થૂળ સૂક્ષ્મનું પૂછ્યું ને કે સ્થૂળમાં ને સૂક્ષ્મમાં, બરાબર છે. એટલે આ આ વસ્તુ મેઇન વસ્તુ સમજવાની છે કે સ્થૂળ સૂક્ષ્મ એટલે વ્યવહાર નિશ્ચય. તો કે વ્યવહારમાં કેવું છે, તો કે આપણને જે દાદા ભગવાન મળ્યા, તો કે જે આપણે આપણે ફોટો મૂકીએ છીએ એ આખો વ્યવહારનો ભાગ છે, બરાબર. ચાલો, તો કે વ્યવહારથી આપણે જે ફોટો મૂકીએ તો વ્યવહારથી આપણે એમને આપણા ગુરુ માન્યા, પણ દાદા ભગવાન કોણ? તો કે જે દેખાય છે ના, એ તો આપણે ફોટો મૂકીએ છીએ વ્યવહાર છે, પણ દાદા ભગવાન એટલે કોણ? તો કે તમારું પોતાનું સ્વરૂપ, બરાબર. એટલે તમે જ તમારા પોતાના ગુરુ થયા. હવે જ્યાં સુધી જ્ઞાન નતું મળ્યું હેમેન્દ્રભાઈ, ત્યાં સુધી કેવું છે, તો કે જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી તમારા ગુરુ ગુરુ કોણ? જેને જ્ઞાન આપ્યું છે. ના, તો કે તમને જે તમારી ભૂલો બતાવે, બરાબર. ખ્યાલ આવ્યો? તો કે સ્વપ્ન પ્રકાશન વિજ્ઞાનમાં આની સરસ વાત કરી છે કે જ્યાં સુધી તમને તમારી ભૂલ જાતે નથી દેખાતી ત્યાં સુધી તમને ગુરુની આવશ્યકતા છે, રાઈટ. હવે જ્ઞાની પુરુષે શું કર્યું? તો કે પોતાની ભૂલો પોતાને દેખાતી નથી અને ગુરુ બતાવતા હતા, એની જગ્યાએ દાદા ભગવાને તમને તમારું સ્વરૂપનું ભાન કરાવ્યું, એટલે તમારો જે શુદ્ધાત્મા છે એ ખુલ્લો કર્યો, એટલે તમે જ તમારા પોતાના ગુરુ થયા. એટલે એ જ તમને ભૂલો બતાય 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 કરે છે કે હેમેન્દ્રભાઈ એ આવું બોલ્યા, હેમેન્દ્રભાઈ આવો વિચાર આવ્યો, હેમેન્દ્રભાઈ થી આવો વ્યવહાર થઈ ગયો, તો એ તમને બતાય બતાય કરશે. એટલે તમે તમારું પોતાનું સ્વરૂપ જ એ ગુરુ તરીકે અહીંયા થયું, રાઈટ. હવે મારું સ્વરૂપ પોતાનું ગુરુ સ્વરૂપે થઈ ગયું, રાઈટ, દાદા ભગવાનની કૃપા થકી. તો એ જ વસ્તુ હું તમને પૂછી રહ્યો છું કે હવે મારે મારો વ્યવહાર દાદા ભગવાન માટે કેવો હોવો જોઈએ, જે મારે એક પરમ વિનય રાખવાનો છે એની હું વાત કરું છું. કારણ કે જો એ ફાઇલ છે અને ફાઇલ સાથેના વ્યવહારોમાંથી આપણે બહાર નીકળવાનું છે, બરાબર. અને એ વાત પણ ચોક્કસ છે કે જ્યાં સુધી તને તારો પૂર્ણ આત્મા પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ તારો આત્મા છે. આ ફાઇલ કઈ રીતે સમજવાની? બરાબર છે. તો કે આજે આજે આપણને આપણે પોતાનું જે સ્વરૂપ છે એ અત્યારે ગુરુ થયું, તો હવે એમાં આપણી જે સમર્પણતા છે, ખ્યાલ આવ્યો? તો કે એ સમર્પણતા એ તમારો વ્યવહાર છે. તમે કહ્યું વ્યવહાર કેવો હોય, તો કે સમર્પણતા વાળો. હવે સમર્પણતા કેવી રીતે ઉભી થાય? તો કે જેટલો આ પાંચ આજ્ઞામાં રહેશે એટલો એ પોતાના પોતાની સ્વરૂપ જે છે એ સ્વરૂપને સમર્પણ થયો, રાઈટ. જ્યાં સુધી અને પોતે પાંચ આજ્ઞામાં નથી રહેતા તો એ હેમેન્દ્રભાઈને સમર્પણ થયા, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એટલે આજે અંદર જે આપણો શુદ્ધાત્મા છે, તો એ શુદ્ધાત્માનો વ્યવહાર એ કેવો કેવો રહ્યો હેમેન્દ્રભાઈ માટે? તો કે પાંચ આજ્ઞા પૂર્વક નો આખો વ્યવહાર રહ્યો. એટલા માટે જ આપણે તમે જે વાત કરી ને કે હજી પૂર્ણ ખુલ્લું થયું નથી,
હવે એક્ચ્યુઅલી હિરણાનંદજી શુદ્ધાત્માને તો કઈ વ્યવહારમાં લાગે વળગે નહીં, બરાબર, જે કઈ પણ પ્રોબ્લેમ છે એ ચિત્રેલો ચોપડો પ્રતિષ્ઠિત આત્માનો જ ભાગ છે અથવા વ્યવહાર આત્માનો ભાગ છે, આમાં મૂળ આત્માને તો કઈ લેવા દેવા નથી. મૂળ આત્મા તો રિફ્લેક્ટ થયા કરે છે, જે બને છે એને રિફ્લેક્ટ કરે છે, જોવા જાણવાના સ્વભાવમાં પણ મૂળ આત્મા આવતો નથી, એ પણ પ્રતિષ્ઠિત આત્માનો જ રોલ છે. બરાબર છે, બરાબર છે ને? આપો હા, એટલે આ તમે તમે પૂરું કરતો કહેવા. ના ના, તમે કહો પછી હું. કે આ જે પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે ને એ ચોખ્ખો કરવાનો છે, રાઈટ? જ્યાં હું હેમેન્દ્રભાઈ છું ત્યાં ત્યાં સમજવાનું છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હેમેન્દ્રભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. હવે આ જે કર્યું એટલે આ ચોખ્ખો થતો ગયો, બરાબર? ચલાવ્યો એટલે આ જે વ્યવહાર કરે છે ને એ વ્યવહાર એ પોતાનું જે સ્વરૂપ દાદા ભગવાને જે તમારું સ્વરૂપ જે ખુલ્લું કરેલું છે એને સમર્પણ તમે થયા, અને હું હેમેન્દ્રભાઈ તરીકે વ્યવહાર કરીએ છે, હું હિરેન છું એવી રીતે વ્યવહાર કરીએ છે, તો ત્યાં આપણે અહંકારને સમર્પણ થયા છીએ. એટલે આજે કોઈ પણ વ્યક્તિ કઈ વાત કહે તો આપણે સાંભળતા કેમ નથી? આજે મોટા મોટા પ્રોબ્લેમ સેના છે? વ્યવહારમાં. તો જ્યાં કોઈ પણ વ્યક્તિ આપણને કઈ પણ વાત કહે અને આપણે કઈ પણ એને વાત કરવી હોય, દાખલ કે તમારી સામે કોઈ વ્યક્તિ આવીએ તમને કઈક વાત કહે છે ને તમારે પણ એમને કઈક વાત કહેવી છે, તો આપણે સામે વાળાની વાતને કેટલી સાંભળીએ છે? મારી જરૂરિયાત હશે એટલી જ સાંભળી. તો કે લગભગ આપણી અંદર શું હોય કે મારે આ વાત કરવી છે, બરાબર? ખ્યાલ આવ્યો? એટલે એને આધારે એ સામે વાળી વ્યક્તિની વાત સાંભળશે નહીં, બરાબર? ખ્યાલ આવ્યો? હવે મારે આ વાત કરવી છે એટલે શું છે કે અંદર એ ચક્કર ચાલ્યા જ કરે છે કે હું સાચો છું, મને ખબર પડે છે, બરાબર, સામે વાળાને એટલી ખબર નથી પડતી, હું એને સમજાઈ દઉં આટલું એટલે તરત સમજી જાય તો સારું, રાઈટ? એટલે હવે તો આ જે વ્યવહાર છે, હા, આ જે વ્યવહાર કરીએ છીએ એટલે શું થાય છે કે કોઈને પણ સાંભળતા કે સમજતા નથી. પહેલા તો સાંભળતા જ નથી તો સમજીશું કેટલા, રાઈટ? તો કે આજે આખો દિવસ આપણો વ્યવહાર જોઈએ, આખા દિવસનો સવારથી ઉઠીને રાત સુધી, બરાબર, તો એક ઓબ્ઝર્વ કરીએ કે આપણે બીજાને સાંભળ્યા કેટલા, એવું એક શાંતિથી રાતે બેસીને જોઈએ તો કેટલું આપણને મળે, રાઈટ? કેટલું મળે? મને તો હું તો મારું જોઉં તો મળતું જ નથી કે કોઈને શાંતિથી સાંભળ્યા હોય કે સમજ્યા હોય. એટલે હું એક તમને પૂછવા માંગુ છું, હું સત્સંગ માટેની સ્થિતિ વાત કરું કે સત્સંગમાં હું તમને પૂછી રહ્યો છું, તમે મને જવાબ આપી રહ્યા છો, પણ એ જવાબ જો મારી ફ્રેમ પ્રમાણે નથી આવતો તો હું એ સાંભળવામાં થોડું ઇગ્નોર કરું. હા, એટલે આજે અત્યારે વાત કરું છું ને તો એનાથી આખો તમારો જે જવાબ છે, તમારો જે પ્રશ્ન છે એની તરફ જ જઉં છું. તો કે દાખલા તરીકે આપણે જે સાંભળતા નથી કોઈની, તો કે આપણે આપણે કોને સમર્પણ થયા છીએ? તો કે આપણે હજી પોતાનો જે પ્રતિષ્ઠિત આત્મા છે ને એ જ ભાગને અહંકારને સમર્પણ થયેલા છે, બરાબર? તો કે આપણું સમર્પણ ક્યાં હોય? તો કે દાદા ભગવાન. એટલે કયા દાદા ભગવાન? કે પાંચ આજ્ઞારૂપી દાદા ભગવાન, રાઈટ? એટલે આ તમને એક દાખલો આપ્યો, ભાઈ, બરાબર, સમજવા માટેનો. એટલે મેં સીધું વન ટુ વન વાત કરી કે આ સત્સંગમાં પણ જો હું પૂછું છું અને જવાબ જે આવે છે એમાં પણ હું અણદેખું કરું કે આ વસ્તુ બહુ બરાબર નથી પણ આ બરાબર છે. હા, એટલે બરાબર છે, બરાબર છે. એટલે આમાં કેવું, આ કેવું છે કે આખી અપેક્ષા જો સમજાય તો પછી ખ્યાલ આવે. એટલે સામાન્ય રીતે એકબીજાની અપેક્ષા નથી સમજી શકતા, અને અપેક્ષા નહીં સમજી શકવા પાછળનું કારણ એટલું જ કે હું સાચો છું, મને ખબર પડે છે. એટલે આપણે બાય ડિફોલ્ટ આપણે આપણી આપણો જે અહંકાર છે એને બાય ડિફોલ્ટ સમર્પણ થયેલા છીએ. એક્ઝેક્ટલી, એટલે અહંકાર ને સમર્પણ થયા છે એટલે શું છે? તો કે એટલો દાદા ભગવાન સમર્પણ નથી થતો, બરાબર? હવે દાદા ભગવાન સમર્પણ થતો નથી એટલે જે દાદા ભગવાન એટલે કોણ? કે તમારું પોતાનું સ્વરૂપ. તો કે તમારું પોતાનું સ્વરૂપ એ જ તમારું ગુરુ છે, રાઈટ? એ જ તમને તમારી ભૂલો બતાવે છે, બરાબર? જેટલો દાદા ભગવાન ને એટલે આજ્ઞાને જેટલો સમર્પણ થયો, દાદા ભગવાન એટલે આજ્ઞા રૂપે છે આપણા માટે અત્યારે, બરાબર?
કે આજ્ઞાને જેટલો સમર્પણ થશે એટલી એને એની ભૂલો દેખાતી જશે. રાઈટ. એટલે આજ્ઞામાં નથી રહેતો પણ દેખાશે, આજ્ઞામાં રહે છે પણ દેખાશે, અને એમાં કઈ કઈ ભૂલ થાય છે એ પણ દેખાશે, અને એના આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન કરતો જશે અને મુક્ત થતો જશે. બરાબર. હેલો. એટલે આ રીતે આપણી ગુરુ પૂર્ણિમા છે. એક્ઝેક્ટલી રાઈટ. આખી આ ગુરુ પૂર્ણિમા થઈ ગઈ. બરાબર. કે પોતે પોતાને સમર્પણ થયું, એટલે પોતે પોતાને સમર્પણ થયું એટલે આજ્ઞાને સમર્પણ છે. એટલે મારી જેટલી સમર્પણમાં કચાશ એટલી મારી વાત. હા આપણે વાત થઈ લી કે આપણે મારે શું જોઈએ છે. રાઈટ. ચાલો તમને જે જોઈએ છે મળી જ જશે. તમે જે ભાવના કરશો કે મારે આજ્ઞામાં રહેવું જ છે, નક્કી કરશો તો આજ્ઞામાં રહેવાય જ છે. રાઈટ. એટલે આપણને ખબર નથી પડતી કે આપણે શું જોઈએ છે, આપણે શું કરવું છે. બરાબર. એ વાત પણ સાચી. આપણે પોતે આપણે પોતે નક્કી કરીએ કે આ કરવું છે તો એના માટેના સંજોગો ભેગા થાય જ. રાઈટ. ગમે તેવી પરિસ્થિતિ હોય તો કે આ વ્યક્તિ છે એના લીધે હું આજ્ઞામાં નથી રહી શકતો, આ વ્યવહાર આવો બન્યો એટલે આજ્ઞામાં નથી રહી શકતો, બહારના આવા સંજોગ છે, આમ છે તેમ છે, ઘણું બધું આપણે આ તો દાખલા તરીકે વાત કરું છું, આપણે એક્સક્યુઝ કાઢીએ, પણ ખરેખર મારે આજ્ઞામાં રહેવું છે તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ પરિસ્થિતિ આપણને આજ્ઞામાં ના રહેવા દેવા માટે રોકનાર નથી. એક્ઝેક્ટલી. ચલાવો ને. એટલે આપણે આપણી વારે વાર છે. રાઈટ રાઈટ. બરાબર. ઓકે સાહેબ. ઓકે. જય સચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે 3,667 એટલે 67 3667 રાઈટ. 3667 કઈ ચોપડી? આપણે આપતા સૂત્ર 5 નંબરની નાની બુક બોલજો. પૌદ્ગલિક લેવા દેવાનો વ્યવહાર જેને બંધ થયો તેને નિશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય, તેને શાયક સંકિત કહેવાય. આમાં શાંતિ દાદા શું સમજવું છે? આપણું પૌદ્ગલિક પૂદગલ છે ને, પૂદગલ પૂદગલના વ્યવહાર તો ચાલ્યા જ કરવાના, બંધ થાય નહીં. પણ આમાં કીધું ને પૌદ્ગલિક લેવા દેવાનો વ્યવહાર જેને બંધ થયો. કેવી રીતે બંધ થયો? કારણ કે બંધ થાય નહીં. રાઈટ 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 રાઈટ. તો કે પૌદ્ગલિક વ્યવહાર બંધ થયો એટલે શું? તો કે દાખલા કે તમને જ્ઞાન મળ્યું એટલે શું થાય? તો કે તમે 32 ભોજન જમો ને શાંતિ દાદા, તો તમે જમ્યા ના કહેવાય. જમનારો જુદો એમ. મોટા બંગલામાં રહેતા હોય અને 50 તમારા નોકર ચાકર હોય તો દેખાય કે બંગલામાં રહો છો, 50 નોકર ચાકર છે, પણ તમે એને ભોગવતા ના હોય એટલે એનાથી છૂટા છૂટા થઈ ગયા. એટલે ખાનારો પણ જુદો, ખાનારો જુદો. હવે એને જોનાર જોનાર જાણનાર થઈ ગયા. એટલે પૂદગલ જે કઈ વ્યવહાર કરે તો પૂદગલ ના વ્યવહાર ની સાથે કોઈ લેવા દેવા નહીં, એમ એનો અર્થ થયો. કોઈ લેવા દેવા નહીં. હવે મારે હિરેન જોડે કોઈ લેવા દેવા નહીં. હિરેન એનો લાયેલો વ્યવહાર કરે પણ હું એનો જ્ઞાતા દ્રષ્ટ થઈ ગયો, કોઈ લેવા દેવા નહીં, પતી ગયો. હા, તો
ખરેખર એને આત્મા પ્રાપ્ત થયો કહેવાય. એટલે ગમે એટલા કામ હોય, કામ કામ ની જગ્યાએ અને આપણે નિજ સ્વરૂપમાં રમણતા કરતા હોય. એટલે નિજ સ્વરૂપમાં રમણતા એટલે શું શાંતિ દાદા, કે આપણી એવી કેપેસિટી નથી, એવું આપણે લઈ નથી આયા કે આપણે નિજ સ્વરૂપમાં નિજ સ્વરૂપ જાણીએ. કેટલા દાદા ભગવાન મળ્યા પેલા એ નિજ સ્વરૂપ તો ખબર હતી ને કે હું આત્મા છું, એવું તો ખબર જ હતી ને. એટલે એ શબ્દોમાં હતું ચાલ્યો, પણ જ્ઞાની પુરુષ મળ્યા એટલે શું થયું, તો કે આપણી એવી કોઈ કેપેસિટી નથી કે આપણે આ બધું જાણીએ છીએ પણ એમાં રહી શકીએ, એટલે જ્ઞાની પુરુષે આજ્ઞા આપી. બરાબર ચલાવ્યો. એટલે હવે હવે આપણો આખો વ્યવહાર આજ્ઞાપૂર્વક નો થઈ ગયો. હા, એટલે જયારે આજ્ઞાપૂર્વક નો થાય ને, હિરેનાનંદજી, ત્યારે આપણને જે સૂક્ષ્મ આત્મા આપણને જયારે જ્ઞાન આપ્યું, જયારે પડઘાબંધ બોલ્યા કે હું શુદ્ધ આત્મા છું, અંદર જગાડ્યો, એમાં આપણું ચિત્ત પોતે એવા સંજોગો ઉભા હવે થાય છે. પેલા થતા નતા, આપણે છીએ એ જ્ઞાન દાદાએ આપ્યું ત્યારે ખબર પડી. બરાબર, તો અત્યારે આપણા નિજ ઘરમાં રહીને આપણે જોનારા થઈ શકીએ છીએ અને એ પ્રયોગો આપણા વ્યવહારમાં થાય છે. થાય છે, બરાબર છે. આ શેના લીધે થાય છે? તો કે તમારી સિન્સિયરિટી. હા, બસ બસ સાહેબ, બરાબર ચલાવ્યો. તમારી જેટલી સિન્સિયરિટી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે જેટલી તમારી સિન્સિયરિટી, એટલે તમને એનો અનુભવ થયા વગર રહે નહીં. બરાબર, આપણે કોઈ પણ કામ આવ્યું તો સીધા આપણા નિજ ઘરમાં બેસી જઈને અને પછી કામ થાય છે એને જોયા કરવાનું. બરાબર છે, કામ તો કામની રીતે ચાલ્યા જ કરે છે અને અંદર આપણી સ્થિરતા પણ દેખાય છે કે વાહ, આપણે આમાં છીએ. હા, બરાબર. હા, હવે એનું પ્રમાણ કેવી રીતે ખાવું પડે? હા શાંતિ દાદા, પ્રમાણ હું કહું, મારું જે અનુભવ છે કે આ કામ મેં કર્યું એક છે પણ ભાવ ઉભો ન થાય, એક વસ્તુ. બીજું, કામનો કંટાળો ના આવે. અને ત્રીજી વસ્તુ, કામ કરવા છતાં પણ હું કરું છું એવો એક શેટ પણ ભાવ ઉભો ન થાય, આ મારો અનુભવ. બરાબર, હવે હવે મારી વાત કરું, મને જે રીતે સમજાવ્યું છે એ રીતે. હા, તો કે એ ક્યારે, એનું પ્રમાણ ક્યારે ખાવું પડે? તો કે જ્યારે તમે કોઈ સારું કામ કર્યું હોય. હા, ચલાયો. અને કે અને કોઈ કે જહાજ અને શાંતિભાઈ માં તો અક્કલ જ નથી, બિલકુલ બિલકુલ ભંગાર કામ કરીને લાયા છે અને બહુ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું કે છે, કોઈ કામમાં ભલીવાર નથી. બરાબર છે, ચલાવ. હવે ત્યારે જે અસર થાય છે ને, હા, આપણને એ અસર ને જોવાની છે. એ અસર, બરાબર, એ અસર થાય છે સાહેબ. હા, એ જે અસર થાય છે એ અસર ને જેટલી તમે જોઈ એ તમારો પુરુષાર્થ. હા, એટલે આપણે જોનારા થઈએ છીએ, જોઈએ પણ છીએ, પછી એ અસર નિર્મૂળ કેમ થાય એના પાછા આપણે અંદર જ્ઞાન હાજર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, એટલે શું થાય શાંતિ દાદા, કે અસર જે થઈ છે, અસર જે થઈ છે એની અસર નહીં આવે. મ્યુટ થઈ ગયું, અવાજ અવાજ બંધ થઈ ગયો શાંતિ દાદા. હવે આવ્યો અવાજ? એટલે એ અસર ની વિશે હું તમને વાત કરું. એ અસર જયારે થાય છે ને, ત્યારે ખબર પડી કે અસર થઈ. આપણે જ્ઞાને કરીને એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, સેજ થઈ જઈએ, પછી ઘડી કરીને ફરી પાછી અસર આવે, ફરી પાછો પ્રયત્ન ચાલે. બરાબર, અને વાહ હવે તો કઈ વાંધો નહીં, કશું આપણને અસર નહીં, એમ થતો થતો વળી પાછી જીતમાં હાજર થઈ જાય. પણ એમ કરતો કરતો અમુક સમય જાય એટલે એક યાદ આવતી નથી, એવું બને છે. બરાબર છે. હવે હવે મારું સામાન્ય રીતે મારું પુરુષાર્થ તમને કહું છું કે આવી અસર થાય ને,
એટલે હું હિરણને પૂછું કે કોને અસર થઈ આ, બરાબર, એટલે અંદરથી જવાબ આપશે કે આ હિરણને થઈ, અને હું કહું તું કોણ છે, તો કે હું શુદ્ધાત્મા છું, બરાબર, આ હિરણને અસર થઈ તો હું શુદ્ધાત્મા છું, અસરનો જ્ઞાતા દ્રષ્ટા થયો, બરાબર, અને જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાના છે ત્યાં એના પ્રતિક્રમ કરવાના છે, પૂરું થઈ ગયું, હા બરાબર, હા એ થઈ જાય એટલે આપણને પાછો જે આનંદ આવતો હોય આવી જાય, આવી જાય, જેવું જેવું એના પ્રતિક્રમણ થાય એટલે તમારો આનંદ જે આવરાયેલો છે એ આવરાયેલો આનંદ ખુલ્લો થઈ જશે, બરાબર, અને આપણને સંતોષ થાય, હા કે આપણે જ્ઞાન હાથે થયું, આ આપણે જોઈએ છે પણ હજી ફરીથી આવે છે, પછી આપણે પાછું કરીએ છીએ, પાછું ફરીથી આવે છે, પછી કરીએ છીએ, કેમ થાય છે, તો કે એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બાકી રહે છે એટલે પાછું ફરીથી આવે છે, પાછું પાછું ગોઠવણી કરવી પડે છે, પાછું ફરી આવે છે, પાછી ગોઠવણી કરવી પડે છે, પણ જો આવે છે એ ત્યારે જ એના પ્રતિક્રમણ થઈ જાય તો જે આનંદ આવરી ગયેલો છે એ ખુલ્લો થઈ જશે અને પતી, સરસ સરસ, બહુ સરસ સાહેબ, આપણને સંતોષ થાય એવી વાત કરી, જય સચિદાનંદ, જય સચિદાનંદ, આપણે જે જમવાનો આહારી આહાર કરે છે એ કયું ને, તો એમાં જે પરમાણુ અંદર ની ડિમાન્ડ પ્રમાણે પાણીમાં ભેગું થાય તો એ પરમાણુ પછી આપણે એક્ઝોસ્ટ કેવી રીતે થાય, જોયે જોવાથી એક્ઝોસ્ટ ટાઈમ કહ્યું ને, હા હલો, જોવાથી એટલે પરમાણુ બધા એક્ઝોસ્ટ કેમ ના થાય બધા, તમારો પ્રશ્ન કહો, આમાં તમે પ્રશ્ન શું પૂછવા માંગો છો, મારે આ જે આ પરમાણુ જે અંદર થી જે ખેંચે ને એટલે એ પ્રમાણે પાણીમાં ભેગો થાય, હવે એને એ દાદા કે ભાઈ અમે એક કેરી ખાતા હતા એક ખાલી ચીરી અને એને જોવા જાણવામાં હોય એટલે ધીમે ધીમે પરમાણુ એક્ઝોસ્ટ થાય એમ, એવું એક સત્સંગમાં સાંભળ્યું, તો એ આપણે એ પરમાણુ એક્ઝોસ્ટ જોવા જાણવાથી થાય એટલે શું એમાં સાયન્સ રાખવું એમ, એમ કહેવા માંગુ, આમાં કેવું છે દીપકભાઈ કે આ આ છે ને આટલું બધું અઘરી વસ્તુ નથી, દાદા ભગવાને છે ને બધું બહુ સરળ બનાવી દીધું છે, કેવી રીતે સરળ બનાવી દીધું છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી, દીપક હું દીપકભાઈ છું એટલે આજે તમે તમે જમનારા થયા ખરા, ના હું તો શુદ્ધાત્મા છું, જમનાર દીપક તમે શુદ્ધાત્મા, તો અંદરના જે પરમાણુ છે એ પછી ચાર્જ થાય છે કે એ એ વિલય થઈ જાય છે, અણસમજણ છે તો એ અણસમજણ ને દૂર કેવી રીતે થાય છે, તો કે આજ્ઞાપૂર્વક થી, અને આજ્ઞાપૂર્વક નિકાલ કરો, અને અને જે કઈ તમે લાયેલો માલ છે જે ભરેલો માલ છે એ આજ્ઞાપૂર્વક થી જ ખાલી થાય છે, એટલે પરમાણુ જે છે એ આજ્ઞાપૂર્વક થી જ ખાલી થાય છે, હેલો, હા જય સચિદાનંદ, ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે એ રીતે, ફાઇલ નો સંભાવે નિકાલ કરવો છે એ રીતે નહીં કરવો છે, એટલે આપણને આજ્ઞા આપી છે દીપકભાઈ, આજ્ઞા આજ્ઞા સમજી લેવાની છે, આજ્ઞા જેટલી સમજાતી જશે એમ એમ તમને આજ્ઞા હાજર થતી જશે, આજ્ઞા સમજી લેવાની છે, એક વખત તમે આજ્ઞાથી આખો વ્યવહાર કરશો એટલે આખો વ્યવહાર તમને આજ્ઞાપૂર્વક જોઈ જાણી શકશો, સમજાઈ ગયો, એટલે આજ્ઞાપૂર્વક જ વ્યવહાર હોવો જોઈએ, તો બસ આપણો વ્યવહાર આજ્ઞાપૂર્વક રહેવો જોઈએ,
નથી, આપણો આજ્ઞા એ જ આપણા માટે દાદા ભગવાન છે. એટલે પછી આપણે જોવાનું ના હોય કે એક્ઝોસ્ટ થયો કે ના થયો, એ પ્રશ્ન જ ઉભો ના થાય, શંકા જ ઉભી ના થાય, સાયન્ટિફિક વાત છે. દાખલા તરીકે તમે તમને કોઈએ કોઈ વસ્તુ આપી, એ તમે લો તો તમારી પાસે આવે કે ના લો તો તમારી પાસે આવે? લો ત્યારે જ આવે. હા, તો આ સાયન્ટિફિક વાત છે કે અંબક વાત છે? ના, સાયન્ટિફિક છે, બરાબર. હા, તમે સ્વીકારતા જ નથી એ વ્યવહારને, તો પછી તમારી તમારી પાસે રહે કેવી રીતે? ના રે, બરાબર, સ્વીકારે તો રહે. હા, એટલે માનવાનું નથી આમાં, સાયન્ટિફિક વાત છે એટલે સમજાઈ જાય. બરાબર બરાબર, સમજાઈ ગયો. ચાલો, હા ખ્યાલ આવી ગયો. ચાલો, જય સચિદાન, જય સચિદાન, જય સચિદાનંદ. હતીમભાઈ, જય સચિદાનંદ. હિરાનજી, હવે શાંતિ કાકાને જે આપે, શાંતિ કાકાએ જે સવાલ કર્યો એમાં આપણે છેલ્લે એમ કીધું કે આપણે એ વ્યવહારમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ન થયું, એટલે આપણાથી એ વ્યવહાર પાછો આવ્યા. જયારે કોઈ અપમાનિત વ્યવહાર આવે, હાતિમનું કોઈ અપમાન કરે, એટલે એ તારે જોવા જાણો, ખબર પડે, પણ તરત સવાલ થાય. જેમ તમે કીધું, કોને કર્યું કે હાતિમનું અપમાન થયું, આપણે જુદા પડે, પણ એ ક્ષણે નું થોડીક વાર પછી થાય, સમજો. વ્યવહાર થોડીક આજ્ઞા જે કે તરત આજ્ઞા હાજર ન થતી, તરત મુમેન્ટ તરત સવાલ થાય એટલે થઈએ. તો એક એ થયું, તો આમાં તમે જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાની વાત આવે તો એમાં કોની કરે? એક તો બે વસ્તુ કરે, તમે નિમિત્ત બનીને આવ્યો, નિમિત્ત બનીને જે વ્યક્તિ મારો અપમાન કરે એના એના વ્યવહારના એના શુદ્ધાત્મા સાથે આલોચના પ્રતિક્રમણ કરવાના, કે મારા આજ્ઞામાં ન રહેવાના પ્રતિક્રમણ કરવાના? બરાબર છે. એટલે હાજીભાઈ, આમાં છે ને, વ્યવહાર નિશ્ચય બે સમજવું પડશે. દાખલા તરીકે આપણું કોઈ અપમાન કરે છે, તો એમને જ કરે છે કે કોઈ કારણ સહિત કરે છે? કારણ થી જ કરે, એ સમજાય. ખ્યાલ આવ્યો? હવે કારણ સહિત કરે છે તો એ ખરેખર અપમાન કહેવાય? ના, એ હિસાબ જ મારો જતો ના દેવાય, બસ લેવાનું ના. એ આપણે આપણે આપણો વ્યવહાર જોઈશું ને, તો આપણને ખબર પડશે કે આપણી વાત ઘણી વખત કોઈ ના માને તો આપણને અસર થાય કે ના થાય, થાય ગુસ્સો થાય, આવે કે ના આવે, આવે, અને વધારે થાય તો આમ હાથ ઉપડી જાય કે ના ઉપડી જાય? ઉપડી જાય. તો આ અપમાન કર્યું છે? હા, ના, આમ વ્યવહારિક જો તો બરાબર થઈ ગયું. એટલે આ વસ્તુ સમજવાની છે કે આ વ્યક્તિ મારી સાથે આ વ્યવહાર કરે છે, તો પહેલા પહેલા વ્યવહાર થી મારી ક્યાં ભૂલ થઈ છે જોવી પડશે, કે જેને લીધે આ વ્યક્તિએ મારી સાથે આ વ્યવહાર કરવો પડ્યો. કોઈ રસ્તે ચાલતો માણસ આવીને તમને કશું કરી જાય છે? ના કરે. કેમ નથી કરતો? કારણ કે એના સાથે મારો વ્યવહાર કઈ નતો. જે વ્યક્તિ આવે છે નિયમિત બનીને, એની સાથે પર્ટિક્યુલર વ્યવહાર એવો બનેલો છે, એટલે આવે. તો એમાં તમને તમારી ભૂલ કેવી રીતે દેખાશે? હા, એ જોવાતા. અને જ્યાં સુધી તમને તમારી ભૂલ નહીં સમજાય, ત્યાં સુધી તમને તમે તમારા મનને પણ સમાધાન નહીં આપી શકો. બરાબર. અને તમે તમારા મનને સમાધાન જ્યાં સુધી નહીં આપી શકો, ત્યાં સુધી યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાને નહીં થાય. હા, બસ એ એટલે એટલે આ સવાલ, કારણ કે લાસ્ટ મંથમાં બે ત્રણ વ્યવહાર એવા બન્યા હતા, મતલબ આ અપમાનિત જેને કહેવાય ને, બન્યું કરતા, અને થોડુંક દાદાના જ્ઞાને કરીને ઘણું રાહત થઈ હતી. પણ એકચ્યુઅલી આજ તમે જે કીધું ને, કે એ વ્યવહારના આલોચના પ્રતિક્રમણ જો નહીં થાય તો એ ગુણરાશ પાછો આવશે, થાય છે. હવે યથાર્થ આલોચના પ્રતિક્રમણ કેમ નથી થતા? તો કે મનને સમાધાન નથી થતું. બરાબર. કે આ વ્યક્તિએ મારી સાથે આવું કેમ કર્યું, એ સમાધાન નથી થતું એને. હા, હાતિમને નથી થતું, હાતિમના મનને સમાધાન નથી થતું, હે ને? ખ્યાલ આવ્યો? એટલે જ્યાં સુધી તમને એ સમાધાન નહીં થાય, ત્યાં સુધી તમારા યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય. બરાબર. એટલે અહીંયા આપ્તપુત્રો જે સત્સંગ થાય છે, આપ્તપુત્રો પાસે એ સમજી લેવાનું છે કે તમારું મન અસમાધાન ક્યાં પામેલું છે. જ્યાં સુધી તમારા પ્રશ્નોમાં તમારું મન અસમાધાન ક્યાં પામ્યું છે એ પ્રશ્ન નહીં થાય,
ત્યાં સુધી તમને એનું સમાધાન નહીં થાય અને ત્યાં સુધી તમારું મન સમાધાન નહીં પામે અને ત્યાં સુધી તમે જ્યાં સુધી મન સમાધાન નહીં પામે એટલા આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન નહીં થાય નહીં થાય હા બરાબર છે આપણે આપણા પ્રશ્નોમાં આપણું મન અસમાધાન ક્યાં પામેલું છે એ પ્રશ્ન થતા નથી પ્રોપર હા પણ હવે આજે જેમ થયું ને આજે 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 તમે જે સવાલ કર્યો ને આજ એ સવાલ આવ્યો કે મનનું સમાધાન મતલબ આ આ મને જે સામેવાળી વ્યક્તિ નિમિત્ત બનીને આવે અને એ વ્યવહાર કરે છે તો હવે એ મનને સમાધાન મારે આપવાનું ને એમ તો એ વ્યવહારને ચેક કરવો પડશે મારે એ આ વ્યવહાર મારી સાથે શું કામ કર્યો તો મારે મારા ઓપ્શનમાં જવું પડશે તો એ જ્યારે પ્રોસેસ કરીએ હવે એમાં અમે ગડમથલ થાય છે સમજો હવે તમે કીધું આત્મપુત્ર સાથે આ મનનું સમાધાન માંગવું તો એનો જે સવાલ કરવાની જે પ્રોસેસ છે કે તમને સવાલ કરું તો તમે મને જવાબ આપશો ને તમને મારું મન અસમાધાન છે એને જે રીતે રજૂ કરું તો તમે મને એકચ્યુઅલી નિદાન આપશો જવાબ આપશો જ્ઞાન કરીને પણ ઘણી વખત એવું બને છે કે મને મને એ સવાલ કરતા ઘણી વખત આતિમને ફાવતા નથી કે એકચ્યુઅલી કઈ રીતે પૂછ્યું જેથી કરીને મનનું સમાધાન આપી શકું આવું બને છે મારા જીવનમાં હજી કારણ કે હતીમભાઈ આ તમારી નહીં આ મારી પણ મારી વાત કરું છું હજી આપણને આપણો પક્ષ છૂટતો નથી હજી મારી વાત ખોટી છે તદ્દન ખોટી છે સંપૂર્ણ ખોટી છે એવો એવો જે પક્ષ છે આપણને આપણા પ્રત્યે જે પક્ષ છે એના આધારે એ વસ્તુ આપણને સમજાતી નથી હા હાથી નો વ્યવહાર ને અહંકાર ને જ માનવું હજી એ જ વ્યવહાર પર આમ તો દાદાના જ્ઞાન ને રહેવું છે પણ જ્યાં જરૂર પડે ત્યાં પાછો હાથી ના વ્યવહાર માં પાછો ગુચવાઈ જાવ અને પાછો આજે પક્ષ છે ને આપણને આપણો એટલે એ યથાર્થ રસ્તો ના કરવા દે યથાર્થ હા હવે સમજો યસ યસ એ જ વ્યવહાર વખતે એ અભ્યાસ કરો ઓકે ઓકે ચાલો એટલે દાદા ભગવાને કેટલી બધી મોટી અજબ ગજબની વસ્તુ કરી કે પહેલા પહેલા તમને તમારા પક્ષથી છોડાયા હું હિરેન છું અમે નાના હતા પણ હજી દાદા ભગવાનનું આમ યાદ આવે છે જેવો કોઈ આવે ને સામે મળવા માટે દાદા રે કે શું નામ છે તો કે હિરેનભાઈ તો કે ખરેખર હિરેન છે તું પહેલો જેવો આવે ને એવો મેક્સિમમ દાદા ભગવાનનો આ હોય પહેલા પહેલા એનો સવાલ મનને સમાધાન થશે નહીં મનને સમાધાન નહીં થવાનું મુખ્ય કારણ હિરેન નો પક્ષ છે એ મારો હા પક્ષ તો છે એ પણ છે પણ અહીંયા જ્ઞાને કરીને હું જુદો નથી પડતો એ પણ મોટો એટલે જ મને આ સમાધાન નથી મળતું પણ મારે જુદો કરવું જોઈએ કે આ પક્ષ છોડવો જોઈએ કે હાથી મારે એના પક્ષમાં ના બેઠાય એ જયારે સમજણ ક્લિયર થઈ જાય તો ઓટોમેટિક રસ્તો મળી જશે હા એટલે પક્ષ જેટલો છૂટતો જશે એમ એમ મનને સમાધાન થશે યસ યસ પરફેક્ટ એટલે મનને સમાધાન થવું એ ધર્મ છે યસ પરફેક્ટ પરફેક્ટ મનને અસમાધાન છે ત્યાં અધર્મ છે હું ગમે તેટલો ધર્મ કરતો હોઉં ગમે તેટલું કરતો હોઉં ક્રિયા જેટલી ગમે તેટલી કરતો હોય ગમે તેટલો સત્સંગ કરતો હોઉં ગમે તે કરતો હોઉં પણ મારું મન જો મને સમાધાન નથી પામતું તો હું ધર્મમાં નથી ધર્મમાં નથી યસ યસ ગમે તેટલી ક્રિયા કરું છું એટલે પાંચ આજ્ઞામાં આવી જાવ પરફેક્ટ જો પાંચ આજ્ઞા પેલી બીજી આજ્ઞામાં આવી જાય જય સચ્ચિદાનંદ દીપક આનંદજી હિરેન આનંદજી જય સચ્ચિદાનંદ હિરેન આનંદજી આપે સ્ટાર્ટિંગમાં જે કીધું ને સાંભળવાની વાત કે આપણે કોઈનું હજી સાંભળતા જ નથી એમ તો એ સાંભળવું એક્ઝેક્ટલી કોઈ કોને કીધું દાદાજી કે એક્ઝેક્ટ સાંભળવું એટલે કોને કહેવાય હું તમને દાખલો આપું હું સાંભળ્યા વગર બધો વ્યવહાર કરતો હતો
ધંધામાં એટલે સાંભળું કેમ નહીં, કારણ કે મને એમ હોય કે હું સાચો છું, મારે એની વાત સાંભળવાની જરૂર નથી, હું સાચો જ છું. ચલાવ્યો. હવે સાંભળે નહીં, કોઈ કસ્ટમર આવ્યો હોય અને એનું સાંભળે નહીં તો સમજે કેટલું, અને સમજે નહીં, સમજે નહીં તો ધંધો કેટલો પરફેક્ટ થાય, ના થાય પરફેક્ટ. ચલાવ્યો તો કે એના પરથી મને ખબર પડી કે ખરેખર હું કોઈનું સાંભળતો જ નથી. હવે સાંભળે ક્યારે, જે તમે પ્રશ્ન કર્યો ને, સાંભળવું એટલે શું, કોને કહેવાય સાંભળવું? સાંભળવું કોને કહેવાય? તો કે પહેલા પહેલા એ સાંભળે ક્યારે, તો કે દાખલા તરીકે કોઈ પણ તમે દુકાનમાં જાઓ અને કોઈ પણ વેપારીને મળો કે આ મારે વસ્તુ જોઈએ છે, તો એ તમને કેટલું સરસ એટેન્ડ કરે છે. એ કેમ એટેન્ડ કરે છે? એને ધંધો કરવો છે તમારી તમારી સાથે, ધંધો કરવો છે. એને એનો માલ વેચવો છે. ચલાવ્યો. તો કે જ્યારે આપણને આપણે સાંભળવું એટલે શું, તો કે હજી આપણે આ માલ છે ને આપણી પાસે, એ હજી આપણે રાખી મૂકવો છે. જયારે આ માલ વેચવાનું થશે ને, કે આ બધા માલ વેચવાનો છે, કાઢવાનો છે, ત્યારે સાંભળતા થઈશું. સરસ. ચલાવ્યો. એટલે સાંભળવું એટલે શું, તો કે એક આખો સંભાવે નિકાલ નો ભાગ છે સાંભળવું એટલે. બરાબર. તો કે સંભાવે નિકાલ ક્યારે થશે, તો કે પહેલામાં પહેલા હું એને સાંભળીશ તો એને સમજી શકીશ, અને સમજી શકીશ તો એને શું જોઈએ છે આપી શકીશ, તો આપી શકીશ. બરાબર. અને જે એને જોઈએ છે આપી શકીશ, તો એ આખો એની સાથેનો વ્યવહાર ન્યુટ્રલ થશે, કોઈ લેવા દેવાનું રહેશે નહીં, મુક્ત થઈ. બરાબર. ચલાવ. એટલે સાંભળવું એટલે શું, તો કે જે સંભાવે નિકાલ છે એનો એની શરૂઆત ક્યાંથી થાય, તો કે પહેલા પહેલા સામેવાળાનું સાંભળવાથી. સાંભળવાથી. એટલે જ્યાં સુધી આપણને અંદર એવું નથી થયું કે આ મારી અંદર જે માલ છે મારે બધો વેચવાનો છે, કાઢવાનો છે, ખપાવવાનો છે, ત્યાં સુધી સાંભળવાનો વ્યવહાર ઉભો નહીં થાય. બરાબર. ત્યાં સુધી એમ જ લાગે આપણને કે આનું સાંભળવું એટલે શું, આ એટલે શું તે. પણ જયારે ખબર પડશે કે ના, આ તો અંદર આ બધો માલ જે ભરેલો છે એ ખાલી કરવાનો છે બધો, તો પછી એ સાંભળતો થશે. વેપારીને તો ખબર પડશે કેટલું સરસ એટેન્ડ કરે છે. હવે એ એટેન્ડ કરે છે એટલો ભાગ તમે ઓબ્ઝર્વ કરો, તો આપણો આખા દિવસ નો વ્યવહાર જોઈએ તો આપણી સામે જેટલી ફાઇલો આવે છે, એ ફાઇલો ને આપણે કેટલી આવી રીતે એટેન્ડ કરીએ છીએ, આજે જેમ વેપારી એટેન્ડ કરે છે એવી રીતે કેટલી એટેન્ડ કરી. રાઈટ રાઈટ. બરાબર છે. ચલાવ્યો. પણ એ એટેન્ડ કેમ કરે છે, કે એનો માલ ખાલી કરવાનો છે. ખાલી કરવો છે. બરાબર. સરસ. એટલે આ લક્ષ્ય થી આપણે પણ, હા બરાબર છે, આ રીતે છે વસ્તુ, આ જ રીતે છે. અને ઘણી વાર દાદા એમ કીધું ને કે તમે પોતાની વાણી પણ જયારે સાંભળતા થશો ત્યારે તમારી વાણી બીજા પણ સાંભળશે. એટલે આ પણ એક દાદા કીધું અભ્યાસ કરવાનું છે કે ભાઈ તમે પોતાની વાણી સાંભળતા થાઓ. એટલે એટલે પહેલા પહેલા સામે વાળાની વાણી સાંભળે ને, હા, તો એને એક સાંભળવાનો ગુણ ખુલ્લો થાય. સાંભળવાનો ગુણ ખુલ્લો નથી થયો. બરાબર છે. હવે સાંભળવાનો ગુણ ક્યારે ખુલ્લો થાય, તો જેટલો પોતે લઘુ થાય. ચલાવ્યો. અત્યારે તો શું છે કે હું જ સાચો, મારી વાત જ સાચી, મારો જ પક્ષ મૂકવું, તો હું કેટલો લઘુ થઈ શકું. બરાબર છે. અને લઘુ લઘુ નથી થતો તો કેવી રીતે હું સાંભળી શકીશ.
અને સાંભળી નહીં શકું તો સમજી કેટલો શકીશ, અને સમજો નથી તો સંભાવ નિકાલ કેવી રીતે થશે? એટલે આપણે આ જોવાનું છે કે આપણે કોઈનું સાંભળતા નથી, એ સેને નથી આધાર નથી સાંભળતા, કે આપણે આપણો આખો પક્ષ એટલો બધો મજબૂત કર્યો છે, સાંભળવાની હોય ને એની જગ્યાએ હું શું જવાબ આપું તમને? કહું કે ભાઈ એ કમ્પ્લેન આવે એટલે કહું કે આ તો તમે કમ્પ્લેન કરી પણ બીજા કોઈ વેપારીએ કમ્પ્લેન નથી કરી, પક્ષ મજબૂત થયો. એટલે પક્ષ મજબૂત એટલે પક્ષ મજબૂત કરે છે એટલે સાંભળતો જ નથી સામે વાળા. બરાબર છે, એટલે એને અટેન્ડ નહીં કર્યું આપણે. બરાબર છે, એટલે ખરેખર આપણને કોઈ પણ વ્યક્તિ વ્યવહારના ભાગમાં પહેલા પહેલા એ ભૂલ બતાવે છે આપણને, તો કેટલી બધી મોટી આપણી પુણ્ય સમજવાની છે ત્યાં. કરેક્ટ, ચાલો કે મારી પુણ્ય કહેવાય કે મને આ મારી ભૂલ બતાવી. બરાબર છે, બોલવાનું નથી આપણે, કે બોલવાનું નથી, હા બોલવાનું નથી, એને કહેવાનું નથી કે તે બહુ સારું કર્યું બહુ સારું કર્યું, કહેવાનું નથી. અટેન્ડ કરીને એમને સંભાવે સાંભળીને એનો નિકાલ કરવાનો છે. બરાબર, ના એમ નહી, કોઈ પણ વ્યક્તિ એ આવું કીધું છે એટલે 100% કઈક ને કઈક મારી ભૂલ છે જ. બરાબર, ઓકે, ચલાયો સાંભળ્યું કે ભાઈ તમારે કેમ એવું લાગ્યું કે અમે ચોર છે એમ, એવું કઈ સાંભળ્યું છે? બધી વસ્તુ જોઈએ ને, કેટલી બધી મોટી વસ્તુ છે દાદા ભગવાન ની આ વસ્તુ જોઈએ ને ત્યારે ખબર પડે કે અમે જયારે પહેલી શિબિર કરી ને અમે જયારે સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હતા ને લગભગ 90 ની સાલમાં પહેલી શિબિર થઈ હતી, અને અમે લગભગ છે ને 17, 18, 19 વર્ષના કે 20 વર્ષની ઉંમર હતી ત્યારે. આપણા આપ્તપુત્ર હસમુખ આનંદજી એ કુલદેવકભાઈ ને પ્રશ્ન પૂછેલો કે આ જ બોડીમાં દાદા ભગવાન આ જ બોડીમાં કેમ પ્રગટ થયા કે છે. આટલા બધા હતા એમાં ભગવાન પ્રગટ થવાના, તો આમાં જ કેમ પ્રગટ થયા? તો આમાં આ બધું દેખાય કે આ કેટલી બધી લઘુતા છે ને કેટલી બધી મોટી કેટલું બધું ડેવલપમેન્ટ છે આ, કે જેને આધારે આમાં જ પ્રગટ થાય. આપણે સાંભળતા નથી એટલે નથી થતું, સાંભળવાનો ગુણ ખીલાવાનો છે. બરાબર, એટલે એ સાંભળવાનો ગુણ ક્યારે એ ખીલશે? તો કે પહેલામાં પહેલો આપણે આ પક્ષ જે આપણો છે
પક્ષ એ કે હું હું અભિબેન છું, હું હિરેન છું, એટલે પક્ષ થયો. અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, તો નિષ્પક્ષ થયો. જાણી શકે અને એ પોતે આ સાંભળવાનો ગુણ ખીલવી શકે. આપણને પહેલા પહેલા આ પક્ષ માંથી બહાર કાઢ્યા. બરાબર છે. મારે એવું પૂછવું હતું કે દાદા ભગવાને કીધું છે કે અંત સમય હોય તો દાદા હાજર થાય. દીપકભાઈ બોલો છો? ના, ચેતનભાઈ. કોરોના કાળમાં તો એક સમયે ઘણા બધા વ્યક્તિઓ ખાતે શ્વાસ છોડ્યો, અંતિમ શ્વાસ લીધો, તો એ અલગ અલગ એક સાથે બધી જગ્યાએ એ કેવી રીતે અવેલેબલ થયા હોય કે એવું હાજર થયા હોય? દાદા ભગવાન, તમે કોને દાદા ભગવાન કહો છો? આપણે દેખાય છે જ. હા, તો કે દેખાય છે એ કોણ છે? તો કે એ તો જ્ઞાની પુરુષ છે. હા, જ્ઞાની પુરુષ. દાદા ભગવાન કોણ છે? એ મૂળ આત્મા. આપણે મૂળ આત્મા, આપણો મૂળ આત્મા. કે દાદા ભગવાન એટલે કોણ? તો કે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન, શુદ્ધ ચારિત્ર, શુદ્ધ તપ રૂપે જે જ્ઞાની પુરુષ ની અંદર પ્રગટ થયા છે, અને એવા જ પ્રગટ થયેલા આપણી અંદર પ્રગટ કર્યા છે. હા, બરાબર. એ દાદા ભગવાન છે. ઓકે, ચલાયો. અને એ પ્રગટ સ્વરૂપ જયારે અંત સમય આવે છે ત્યારે પ્રગટ સ્વરૂપ ખુલ્લું થઈ જાય છે કે હું શુદ્ધાત્મા છું. એવું? ઓકે. હા, એ દાદા ભગવાન છે. હા, એટલે બીજું એક પૂછવું તો કે એને કનેક્ટેડ જ છે. હા, કે જેમ પેલી ત્રણ વસ્તુ દાદાશ્રી ના પાડી છે, એ હોય ત્રણ વસ્તુ તો જવાબદારી ના લે, મોક્ષ ની જવાબદારી ના લે. એક મિનિટ, પણ એની સેજ આગળ વાત કરી લઉં. હા, તમારી જે વાત હતી ને, તો કે આ આજે તમને છે સ્વરૂપ, તમારું છે શુદ્ધાત્મા સ્વરૂપ, એ દાદા ભગવાન છે. એટલે જે આપણે ચરણ વિધિ માં બોલીએ છીએ, શું બોલીએ છીએ? હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. રાઈટ, રાઈટ. ચલાવ્યો. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હા, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. બરાબર. ચલાયો. તે આ આ સ્વરૂપ તમારું હાજર થાય છે અંત સમય. ચાયો. એટલે અમુક મહાત્માનો એક્સપિરિયન્સ આપણે તો એવું કે બી કહે છે કે દાદા દેખાય એમને, એટલે આપણા જે દાદા ભગવાન છે એ દેખાય એમને, એ બી ખરું ને? એટલે દાદા ભગવાન દેખાય એ બી ખરું. ટોપી વાળા આપણા એ દાદા ભગવાન છે. તમને દાદા ભગવાન નું સ્વરૂપ આપી દીધું. હા, બરાબર. ટોપી વાળા છે એ અંબાલાલ મુરજી ભાઈ પટેલ, જ્ઞાની પુરુષ. હા, એ તો છે. અને દાદા ભગવાન એટલે તમારું પોતાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપ. હા, હા, એ મૂળ સ્વરૂપ તમારું હાજર થઈ જાય. એવું? ઓકે. એટલે સપોઝ પેલી ત્રણ વસ્તુ એ છે. હવે કોઈ વ્યક્તિ ડ્રિંક કરતો હોય, કોઈ મહાત્મા જ હોય પણ ડ્રિંક કરતા હોય, અને આમ આપણા જેવા એડ્યુકેટેડ ના હોય પણ ટીવી પર સત્સંગ જોવે ને બધું કરતા હોય અને ડ્રિંક કરતા હોય, પણ ભલે મોક્ષ ની જવાબદારી ના હોય પણ છેલ્લા અંત સમયે તો દાદા હાજર થયા જ હોય એવું આપણે માની શકીએ? જો હવે તમે કોના માટે કહો છો ને એ બધી મને કઈ ખબર નથી, પણ હું સામાન્ય રીતે તમને વાત કરી દઉં. આપણા જ એક મહાત્મા છે હતા, એટલે હું તમને સામાન્ય રીતે વાત કરી દઉં. હા, તો કે સામાન્ય રીતે કેવું છે, કેતનભાઈ, કેતનભાઈ ને? હા, ચેતન, ચેતન, ચેતનભાઈ. સામાન્ય રીતે ચેતનભાઈ કેવું છે કે પહેલા પહેલું આપણને કોઈનું પણ કશું જોવાનો હક નથી. હા,
બરાબર ના, એટલે મારો ઇન્ટેન્શન એવો છે કે એમને હેલ્પ મળી હોય તો સારું, એમ મારી એ જ ભાવના છે. આપણે તો એટલી ભાવના કરવાની કે સંત પુરુષોનું, સત્પુરુષોનું, જ્ઞાની પુરુષોનું યોગબળ આખા જગતનું કલ્યાણ કરો. હા હા. અને હું કોઈના અકલ્યાણમાં નિમિત્ત ના બનું, કલ્યાણમાં નિમિત્ત બનું. હા ચલાયો. હા એટલે અંત સમય એમને હેલ્પ મળી હોય તો સારું, એવી મારી ઈચ્છા હતી એટલે મેં કીધું. આમાં કેવું છે ચેતનભાઈ કે આપણે ફક્ત કેટલું કરી શકીએ, આપણે ફક્ત ભાવના કરી શકીએ બસ. ઓકે બરાબર બરાબર. આપણા હાથમાં પ્રાર્થના છે, ભાવના છે, એ આપણા હાથમાં છે. હા બરાબર. બીજું કોઈ વસ્તુ આપણને નથી દેખાતી, નથી સમજાતી, કારણ કે કેવળ જ્ઞાન થયું નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન થયું નથી ત્યાં સુધી સમજાતી નથી, દેખાતી નથી. અને કેવળ જ્ઞાન ક્યારે થશે તો કે આખી આજ્ઞાપૂર્વક નો આખો વ્યવહાર કરશે. અને આજ્ઞાપૂર્વક નો વ્યવહાર ક્યારે કરશે તો કે પોતે પોતાનું જ કામ કરવા માટે કરશે. બરાબર છે, બરાબર. ચલાયો. એટલે બીજા કોઈનું આપણે અત્યારે જોવાનું નથી, કારણ કે હજી આપણે એ લાયક જ નથી. આપણે શું કરી શકીએ? ફક્ત ભાવના કરી શકીએ. તમારી ભાવના છે ચેતનભાઈ તો ખુબ સારું. આપણે દાદાને પ્રાર્થના કરવાની, આપણે ભાવના કરવાની બસ. હા બરાબર બરાબર બરાબર. હલો ને, સાચી વાત, સાચી વાત. કારણ કે દાદા ભગવાનની હાજરીમાં, તમારી અંદર જે દાદા ભગવાન છે ને એની હાજરીમાં ભાવના કરો છો, પ્રાર્થના કરો છો, એટલે પહોંચ્યા વગર રહેશે નહીં. અચ્છા સરસ, બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. થેન્ક યુ. જય સચિદાનંદ. ડોક્ટર કશ્યપજી જય સચિદાનંદ. આ પદ છે ને મદરાત અનાદિ અજ્ઞાનાદિ થી સીડી 12, આમાં પેરાગ્રાફમાં છે લખ્યા છે વલગી ભૂતાવલ ભ્રાંતિ થી ત્રિયોગી ભોજન શૌચમાં. આ ભૂતાવલ નું થોડું અર્થ નથી સમજાયું હતું તો થોડું સમજાવો. ભૂતાવલમાં શું શું આવે છે? આ ભૂતાવલમાં આ કશાય બધા કશાય આવે છે અને આપના પાછલા કર્મ આવે છે. પાછલા કર્મ આવે તો એનું ભૂતાવલ કીધું, એનું જ કીધું કે એ આપનો આપના આપનું હેરાન કરું, જેમ કે ભૂત આપને આપનું હેરાન કરો કર્યા કરે એવી આ પાછલા કર્મ આપને હેરાન કરે એવી એવી રીતે એને કારણે એનું ભૂતાવલ કીધું. એટલે ભૂત એટલે આજે આ ભૂત વળગેલું છે ને, ભૂત વળગેલું ખબર પડે ને. હા હા. ભૂત વળગ્યું શું કરે? હેરાન કરે. કેવી રીતે હેરાન કરે? મને નથી ખબર. ભૂત વળગે ને એટલે શું કરે કે જેનું ભૂત વળગ્યું હોય ને, દાખલા તરીકે ચંપકભાઈ છે, ચંપકભાઈ નું ભૂત વળગ્યું હોય તમને તો તમે હું કશ્યપભાઈ છું એમ બોલો કે ચંપકભાઈ છું બોલો? ચંપકભાઈ છું બોલો. હા આજે કર્મ છે ને એ કર્મ થી આપણને મુક્ત કરી દીધા. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણને આજ્ઞા આપી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું કશ્યપભાઈ છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે જે ભૂત વળગેલું એ બધી વર્ગણ દૂર થવા માંડી. એટલે દાદા કવિરાજે દાદા ભગવાન એટલે માટે ભુવા કીધું છે, ખબર છે કશ્યપભાઈ? હાજી. ભુવાના શું કહો? ભુવાનો અર્થ એ થાય કે જે ભૂત ઉતારે ને એને ભુવા કહેવાય. હા ભુવા. આ કશાય પણ આવે છે ભૂતાવલમાં? કશાય ક્રોધ માન માયા નો. હું કશ્યપભાઈ છું એટલે બધું ઉભું થઈ જાય. હું કશ્યપભાઈ છું એટલે અજ્ઞાન, અજ્ઞાન ને આધારે રાગદ્વેષ ઉભા થાય, રાગદ્વેષ ને આધારે ક્રોધમાન માયા લોભ ઉભા થઈ જાય. અચ્છા બધું આવે છે બધું પતી ગયું. અચ્છા જો આપનો આપનો અંતર શાંતિ એવી કેવી રીતે કહી શકે કે આપના જો અંતર શાંતિ નું ગડબડ કરે છે તેનું ભૂતાવલ કીધું. હા ભૂત વળગેલું છે એટલે એ હવે તો દાદા ભગવાન કાઢી આપ્યું છે, પણ પેલું ભૂત વળગ્યું હોય ને એની અસરો કેવી હોય?
ભૂતકાળી આપ્યો લેકિન પણ અસર તો અસર તો ક્યારે થાય ના જ્યારે અસર જે છે ને એના માટે આજ્ઞા આપી છે ભૂતકાળી આપ્યું પણ દાખલા તરીકે ભૂત વળગ્યું હોય અને અને એક દિવસ પૂરતું વળગ્યું હોય ને કશ્યપભાઈ તો એ ભૂત કાઢ્યા પછી પણ એને બેચેની હોય ને એ જલ્દી જાય નહીં એક દિવસ કે કલાક પૂરતું વળગ્યું હોય ને બેચેની બેચેની તમે આપને શબ્દ બેચેની બેચેની ભૂત જયારે થાય તો બેચેની રહ્યા કરે હા એટલે ભૂત ભૂત કાઢી નાખે ને ભૂ આવે ને ભૂ ભૂત કાઢી નાખે બેચેની રહે છે તો આપણે તો અનંત જન્મોથી આ ભૂત વળગેલું તો શું થાય ઓકે ક્લિયર થઈ ગયે આ છેલ્લું પૂછ્યું હા લાસ્ટ સેકન્ડ લાસ્ટ પેરાગ્રાફમાં લખ્યા છે નિશ્ચય સુનાવ્યું ગીત બોલો કોણ કોણ તારા સગા આ થોડું મને થોડા ગુંચાયા છે નિશ્ચય સુનાવ્યું ગીત બોલો થોડું આના સરળ સરળ શબ્દોમાં નિશ્ચય સુનાવ્યું નિશ્ચય સુનાવ્યું ગીત બોલો શું કહેવા માંગે છે કહું તો કે નિશ્ચય સુનાવ્યું ગીત બોલ્યો કોણ કોણ સાહેબ તો કે નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું તો પહેલા પહેલા જે કશ્યપભાઈ તમારા સગા રહે ખરા પહેલા ના પહેલા આ કશ્યપભાઈ ની જોડે તમારો કોઈ સંબંધ રહે ખરો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અંતરાત્મા સ્વરૂપે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી થયું એટલે તમારો કોઈ સંબંધ રહ્યો નહીં ને રિયલ સ્વરૂપ થી નથી રિયલ સ્વરૂપ થી નથી ખ્યાલ આવ્યો તો કે નિશ્ચય સુનાવ્યું હું શુદ્ધાત્મા છું એવી રીતે એ સમજણ થી આપણે કહીએ તો કે આ કશ્યપભાઈ પણ સગા નથી અને કશ્યપભાઈ સાથે જેટલા સંકળાયેલા છે એ પણ કોઈ મારા સગા નથી હું શુદ્ધાત્મા થી છું હું શુદ્ધાત્મા છું એ રીતે બોલો તો કોણ સગાવું છે તમારું અચ્છા અચ્છા નિશ્ચય નિશ્ચય ના પદમાં રહીને બોલો બોલો એવી રીતે તો પછી તમારું કોણ સગલું છે એવું પૂછો એમ કે નિશ્ચય સુનાવ્યું સુનાવ્યું ના શું અર્થ છે સુનાવ્યું હા સંભળાવો ને આ હિરેન ને કહો કશ્યપભાઈ ને કહો અચ્છા નિશ્ચય નિશ્ચય થી પદમાં રહીને પૂછો અચ્છા શું કોણ કોણ તમારું સગલું છે અચ્છા ઓકે બરોબર છે ધન્યવાદ જય સચિદ જય સચિદ જય સચિદાનંદ આપણો સમય થયો છે શ્રીમંત બોલાવજો ડોક્ટર કશ્યપજી ફોલો કરજો જય સચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપ્પણાસનો સવ પાવપ્પણાસનો મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવેસિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ 4:30 કીર્તન ભક્તિ અને આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ પધારજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ.